जय गुरुदेव। विद्यार्थियों, धोरण 9 गणित प्रकरण 8 चतुष्कोण। चतुष्कोण शू कहे छे बेटा? चलो बेटा बधा में ध्यान आपो। अत्यारे स्टडी ऑनलाइन माइक ऑफ करी दियो, बधा ने म्यूट करी दियो। धोरण 9 गणित प्रकरण 8 चतुष्कोण प्रास्ताविक प्रकरण 6 अने 7 में आपणे त्रिकोणना घणा गुणधर्मो विषे अभ्यास कर्यो। अने तमने खबर छे के बेटा आ त्रिकोणनी व्याख्या आवी, आपणे पाछी रिपीट करीए। त्रण असमरेख बिंदुओ पैकी बब्बेने जोड़ता जे आकृति मळे एने त्रिकोण कहेवाय। हवे आपणे चार बिंदुओ दर्शावी तेमने कोई क्रममां जोड़ता शुं मळशे ते जोईए। पहली आकृति में एक रेखाखंड मळे, 1, 2, 3 अने 4 बिंदु। बीजी आकृति में 1, 2, 3 अने 4 एमां 3 बिंदु समरेख छे, 1 असमरेख छे, त्रिकोण मळ्यो। अहींया चतुष्कोण छे, एक बंध आकृति छे ने आ पण एक प्रकारनो चतुष्कोण छे। आपणे नोंधीशुं के जो बधा ज बिंदुओ समरेख एक ज रेखामां होय आपणने एक રેખાખંડ મળે, જે નિહાળો છો આકૃતિ 8.1 એનું પ્રથમ। જો ચાર બિંદુઓમાંથી 3 બિંદુ સમરેખ હોય તો ત્રિકોણ મળશે, આકૃતિ 8.1.2। જો 4માંથી કોઈ પણ 3 બિંદુ સમરેખ ન હોય, આમાંથી જો ક્યાંય 4 નથી 2 સમરેખ છે, तो आपने 4 बाजूवाड़ी एक बंद आकृति मळशे, आकृति 8.1, 3 अने 4 बे बे बिंदु समरेख छे। तो 4 बिंदुओने क्रम में जोड़ता आवी जे आकृति बने तेने चतुष्कोण कहे छे। 4 बिंदुओने क्रम में जोड़ता जे आकृति बने તેને ચતુષ્કોણ કહેવાય। આપણે ચતુષ્કોણની નાનકડી એવી વ્યાખ્યા આવી કહેવાય। આ પુસ્તકમાં આપણે આકૃતિ 8.1.3માં જે ચતુષ્કોણ મળે તેમના વિશે જ અભ્યાસ કરીશું। આકૃતિ 8.1.4માં મળે તેવા ચતુષ્કોણ વિશે નહીં, એટલે આવો ચતુષ્કોણ આપણે દિમાગમાં રાખવાનો છે। હવે શું કહે છે વિદ્યાર્થીઓ, વધારાની થિયરી એમાં ધ્યાન આપીએ। ચતુષ્કોણને 4 બાજુઓ, 4 ખૂણા, 4 શિરોબિંદુ હોય। શિરોબિંદુની વાત કરું તો એ બી સી ડી, ખૂણો એ, ખૂણો બી, ખૂણો ડી, ખૂણો સી, આ 4 ખૂણા। 4 બાજુમાં એ બી, બી સી, સી ડી અને એ ડી અથવા ડી એ। તો ચતુષ્કોણ એ બી સી ડીમાં એ બી, બી સી, સી ડી, ડી એ બાજુ છે। 4 શિરોબિંદુ એ બી સી ડી છે, તેના શિરોબિંદુ આગળ 4 ખૂણા, ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી બને છે। હવે એ ને તેની સામે આવેલા શિરોબિંદુ સી અને બી ને ડી સાથે જોડો, આકૃતિ 8.2.2 આ। તો એસી અને બીડી એ ચતુષ્કોણ એબીસીડીના 2 વિકર્ણો, કોઈ પણ ચતુષ્કોણને 2 વિકર્ણો હોય બેટા, આ વસ્તુ નોંધનીય છે। આ પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારના ચતુષ્કોણ, તેમના ગુણધર્મો, વિશેષ કરીને સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે અભ્યાસ કરીશું। આ પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારના ચતુષ્કોણ, તેમના ગુણધર્મો, વિશેષ કરીને સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે અભ્યાસ કરશું। તમને નવાઈ લાગશે કે શા માટે આપણે ચતુષ્કોણો અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે અભ્યાસ કરશું।
તો તમે તમારી આસપાસ નજર કરો, ક્લાસરૂમમાં હું ત્યારની વાત થઈ, ભોયતળિયું એટલે કે જ્યાં તમે બેઠા છો એ દિવાલ, આજુબાજુ છત, તમારા વર્ગની બારી, અત્યારે તમારા ઘરની બારી, કાળું પાટિયું, અત્યારે તમારી પાસે કાળું પાટિયું ટીવી હોય, ડસ્ટરની દરેક સપાટી, આપણા મમ્મી જે કપડાં ધોવાનું બ્રશ ઘસતા હોય એ, તમારા પુસ્તકની દરેક પૃષ્ઠ, અભ્યાસ કરવાના તમારા મેજની ઉપરની બાજુ, આમાંની કેટલીક આકૃતિ, જો કાળું પાટિયું ટીવી આવું હોય, પુસ્તક, મેજ, આપણા ઘરે બેટા જેનું માઇક ઓન છે એ ઓફ કરી દો બેટા, હે, તમારા ઘરની વાતો અત્યારે ઓનલાઈન છે અને હમણાં અડધા કલાક પછી પીરિયડ પૂરો થશે અને વિડીયો જ્યારે મૂકવામાં આવશે ત્યારે યુટ્યુબમાં જે લોકો આ વિડીયો જોશે એ બધાને અવાજ આવશે તમારા ઘરનો. જોકે આપણી આસપાસ નજરે પડતી મોટાભાગની વસ્તુ જે વિશિષ્ટ ચતુષ્કોણ આકારની છે એ લંબચોરસ છે. આપણે ચતુષ્કોણ વિશે અને તેમાં મુખ્યત્વે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે અભ્યાસ કરશું, કારણ કે તે લંબચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો લંબચોરસ માટે સત્ય છે. આપણે ચતુષ્કોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ યાદ કરીએ બેટા. જેવી રીતે ત્રિકોણમાં ત્રણ ખૂણાનો સરવાળો 180 છે, એમ તમને આ ખાલી જગ્યા પૂછાય ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 છે. ચતુષ્કોણમાં એક વિકર્ણ દોરી બે ત્રિકોણમાં વિભાજિત કરી આ ગુણધર્મની ખાતરી કરો. અહીંયા એક વિકર્ણ છે તો બેટા આ ત્રણ બાજુ થઈ, આ ત્રણ ખૂણા થયા, ત્રણ બાજુ ત્રણ ખૂણા, તો આનો સરવાળો 180 થાય. એવી રીતે અહીંયા આના પણ 180 થાય. હવે આ બે ભેગા કરો તો આ ચારે ચારનો સરવાળો કેટલો થાય? 360 આપશું. હમણાં ધારો કે એબીસીડી ચતુષ્કોણ છે, એસી વિકર્ણ છે, એસી વિકર્ણ છે, એબીસીડી ચતુષ્કોણ છે. હવે બેટા તો અહીંયા બે ખૂણા બન્યા, આ એ ખૂણાના બે ભાગ થયા, સી ખૂણાના બે ભાગ થયા. બેટા ત્રિકોણ એડીસીના ખૂણાનો સરવાળો કેટલો? તો કે 180. ભાઈ એબીસીના ખૂણાનો સરવાળો કેટલો? 180. હવે આ બેનો સરવાળો કરો, સમીકરણ એક ને બેનો, ડીએસી એસીડી ડી સી એબી 180 180 360. હવે બેટા બે ખૂણા ભેગા કરો, ડીએસી અને સીએબી તો એ બને, એસીડી ને એસીબી કરો તો સી બને, તો ચારે ચાર ખૂણાનો સરવાળો 360. તો ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થશે? તો કે 360. જેમ ત્રિકોણમાં મેં તમને સમજાવ્યું છે 180 થશે, એમ ચતુષ્કોણમાં 360. હવે ચતુષ્કોણના પ્રકાર, નીચે દોરેલા જુદા જુદા ચતુષ્કોણ તરફ નજર કરો. એક બે ત્રણ ચાર પાંચ અને છ આકૃતિ છે. હવે બેટા અવલોકન કરો આકૃતિ 8.51 ના ચતુષ્કોણ એબીસીડીની, આ ચતુષ્કોણ એબીસીડીની સામસામેની એક જ બાજુ સમાંતર છે, આ બે બાજુ સમાંતર નથી બેટા. ચતુષ્કોણ એબીસીડીની સામસામેની બાજુની ફક્ત એક જ જોડની રેખા એ બી અને સી બી સમાંતર છે, તમને જ્ઞાત છે, તમારે આવી ગયું, તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય, સમલંબ ટ્રેપેઝિયમ ચતુષ્કોણ કહેવાય. બરાબર છે? જોતા રહ્યું બેટા. હવે આગળ છે આકૃતિ 8.5, બે ત્રણ ચાર અને પાંચ, બે ત્રણ ચાર અને પાંચ, બે ત્રણ ચાર અને પાંચ સામસામે બાજુની બંને જોડની રેખા સમાંતર છે. જુઓ પી ક્યુ એસ આર એમ એન એસ આર આ સામસામેની બધી, સામસામેની બધી સરખી છે. યાદ કરો કે આવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. જે ચતુષ્કોણની એક જ જોડ સમાંતર હોય સમલંબ ચતુષ્કોણ કહેવાય,
परंतु सामसामेनी बाजूनी बन्ने जोड़नी रेखा समांतर छे, समांतर बाजू चतुष्कोण कहेवाय। आथी आकृति 8.5 बे नो चतुष्कोण PQR समांतर बाजू चतुष्कोण छे, 3, 4 अने 5 समांतर बाजू चतुष्कोण छे। नोंधो કે આકૃતિ 8.3 ના સમાંતર બાજુ ચતુષ્કોણ MNRS આ ખૂણાની વાત થઈ, એક ખૂણો કાટખૂણો છે, આ કાટખૂણો છે તો બધાય કાટખૂણા થશે। વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ યાદ કરો એને લંબચોરસ કહે છે, આને શું કહેવાય છે, લંબચોરસ કહેવાય છે। એટલે ધીરે ધીરે એક 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 એકની વ્યાખ્યા સ્પષ્ટ થઈ, સમલંબ ચતુષ્કોણ થયો, સમાંતર બાજુ ચતુષ્કોણ થયો, લંબ ચોરસ થયો, આ શું થયો, લંબ ચોરસ। હવે આગળ આકૃતિ 8.54 ના સમાંતર બાજુ ચતુષ્કોણ DEFG ની બધી જ બાજુઓ સરખી છે, આપણે બતાવશું કેવી રીતે સરખી છે બેટા, હો કોઈ ઉતાવળ નથી, કોઈ જાતની ઉતાવળ આપણે નથી। આ આકૃતિ તમે નિરાતે જુઓ, DE, EF, FG અને GD આ ચારેય બાજુઓ સરખી છે, બરાબર, ચારેય બાજુઓ સરખી છે, નિરાતે ચેક કરો। હવે આગળ છે સમાંતર બાજુ ચતુષ્કોણ DEFG ની બધી જ બાજુ સમાન છે, આપણે જાણીએ એને સમબાજુ ચતુષ્કોણ કહે છે, એને શું કહેવાય, સમબાજુ ચતુષ્કોણ કહેવાય છે। આકૃતિ 8.55 ના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A90 અને બધી બાજુ સમાન છે એને ચોરસ કહેવાય। આવો આવીએ આપણે ચોરસ બતાવીએ, હવે આ બધી બાજુ સરખી તો ખરી, પણ આ બધા જ ખૂણા કેવા છે, આ બધા જ ખૂણાઓ કેવા છે, 90° છે, પરિણામે આને ચોરસ કહે છે। આ બંનેમાં ફરક શું, આમાં બધા જ ખૂણા કાટખૂણા નથી, અહીંયા બધા જ ખૂણા કાટખૂણા છે, બરાબર, આને ચોરસ કહેવાય। હવે આગળ છે આકૃતિ 8.56 ના ચતુષ્કોણ ABCDમાં AD બરાબર CD, બેટા AD અને CD સરખા છે, જો આવે પાસ પાસેની બાજુ AB બરાબર CB એટલે કે પાસ પાસેની બંને જોડની બાજુ સમાન છે, તે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, સમાંતર બાજુ ન કહેવાય, તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે, તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે। તો બેટા હું તમને 6 એ 6 આકૃતિઓ દોરી અને તેની વ્યાખ્યા સમજાવું છું, આપણે સમજીએ છીએ બધી વ્યાખ્યાઓ। ચાલો સૌથી પહેલા સમલંબ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ સૌથી પહેલા એની આકૃતિ દોરીશ, અધ્યાય સ્પીકર બંધ કરી દે ભાઈ, નકર અહીંથી તને અનફ્રેન્ડ કરી નાખીશું। જો બેટા આનું નામ છે ABCD, એમાં AB અને CD આ બે સમાંતર છે, આના માં ફરકા નથી હો, આ સમાંતર છે તો આ 4 સેન્ટીમીટર બાય 6 હોય, જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ
चतुष्कोण कहे छे। पहलो चतुष्कोण नी व्याख्या विद्यार्थियों समलंब चतुष्कोण। याद रखो धोरण दस में अनुसंधाने दाखलाओ पूछाशे। जोवा मात्र थी आपने खबर पड़वी जोईए के समलंब चतुष्कोण शू छे। जोवा मात्र थी आपने खबर पड़वी जोईए के एक ज बाजू समांतर होय तो एने समलंब चतुष्कोण कहेवाय। बीजू समांतर बाजू चतुष्कोण, कोई जातनी उतावळ आपणे नथी करता। જોતા રહ્યો એ બી સી ડી આ બે સમાંતર છે, આ બે સમાંતર છે, ઉતાવળ નહીં કરવાની સમજવામાં। જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની બંને જોડની રેખાઓ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। બેટા અહીંયા શબ્દ આવ્યો ફક્ત એક જ જોડ, જે ચતુષ્કોણમાં જે ચતુષ્કોણમાં સામસામેની સામસામેની બાજુઓની બંને જોડની રેખાઓ સમાંતર હોય સમાંતર હોય તેને તેને શબ્દ સમાંતર બાજુ સમલંબ ચતુષ્કોણ કહેવાય। કેટલા શબ્દ? ફક્ત એક જોડ હોય તો સમલંબ, બંને જોડ હોય તો સમાંતર બાજુ। હવે ત્રીજું લંબચોરસ। હવે લંબચોરસ કોઈ જાતની ઉતાવળ નથી, લંબચોરસ કેવી રીતે દોરાય તમારી સામે। એ બી સી અને ડી આ 90° ખૂણો થયો બેટા। તો લંબચોરસ હોવા માટે સામસામેની બે બાજુ તો સમાંતર છે જ, એક શરત ઉમેરાણી ખૂણો કાટકોણ હોય। એટલે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એટલે પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ તો હોવો જ જોઈએ। જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટકોણ હોય તેને લંબ ચોરસ કહે છે। સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ પણ એક ખૂણો કાટકોણો છે। હવે આપને બીજું કંઈ કરાવવી પહેલા, બરાબર છે, ધોરણ 9 સ્વાધ્યાય 8 ગણિત બેટા નિરાતે સ્ક્રીનશોટ લઈ લો, તમને ભણવામાં સમજવામાં મજા આવશે। ઓકે, સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય હવે આપણે અભ્યાસ આગળ વધારીએ। તો ત્રણ વ્યાખ્યાઓ જોઈ, સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને લંબચોરસ। હવે આપણે આગળ વધીએ છીએ ચોથી વ્યાખ્યામાં, ચોરસ। ચોરસ
હા બેટા, લંબચોરસમાં શું હતું? સામ સામેની બાજુ સમાંતર હતી પણ એ ચારેય બાજુ સરખી નહોતી. હે, અહીંયા ચોરસમાં શું થયું? ચોરસની અંદરમાં એ બી સી ડી, જો એ બી સી ડી ચારેય બાજુઓ સમાંતર છે એકબીજાને, બે બાજુઓ ચારેય બાજુઓ સરખી છે, હે, એને શું કહેવાય? ચોરસ. તો આપણે એમ ભણી શકીએ, જે લંબ ચોરસની બધી જ બાજુઓ સમાન હોય તેને ચોરસ કહે છે. જે લંબચોરસની બધી બાજુઓ સમાન હોય તેને લંબચોરસ કહે છે. ચોરસ, લંબચોરસ ઉપરથી ચોરસ પ્રાપ્ત થાય છે. રેડી? કારણ કે લંબચોરસમાં બે બાજુ સમાંતર તો હોય જ. હવે પાંચમી વ્યાખ્યા, સમબાજુ ચતુષ્કોણ. પાંચમી વ્યાખ્યા, સમબાજુ ચતુષ્કોણ. વિદ્યાર્થીઓ, એ બી સી અને ડી જોતા રહ્યો બેટા. સમબાજુ, સામસામી બાજુઓ સમાંતર છે. આ સામસામી બાજુ સમાંતર છે, સાથે સાથે ચારેય બાજુ સરખી પણ છે. ચારેય બાજુ સરખી છે એટલે જ આ નિશાની છે. આ વસ્તુ નોંધનીય છે બેટા. તો શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુ સરખી હોય, હે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવો જોઈએ. જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુ સરખી હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. રેડી બેટા? કોઈ શક? હવે છઠ્ઠી વ્યાખ્યા આપણે તમને ખાલી આકૃતિમાં ચેક કરાવીએ છીએ, લખતા નથી કારણ કે એનો ઉપયોગ આપણે ક્યાંય કરવાનો નથી. આકૃતિ જુઓ. એ બી અને સી ડી જે પાસ પાસેની બાજુઓ છે, એ બી અને સી ડી પાસ પાસેની બાજુઓ છે, એ બી અને બી સી પાસ પાસેની બાજુઓ છે. ઉત્તરાયણમાં જેમ પતંગ ચગાવતા હોય ને, આ પતંગાકાર ત્રિકોણ કહેવાય છે. ખાલી જગ્યામાં કદાચ ક્યાંય પૂછે પાસ પાસેની બાજુઓ સમાન હોય, આ બે પાસ પાસેની, આ બે પાસ પાસેની, એ ચતુષ્કોણ ક્યાં નામે ઓળખાય છે? પતંગાકાર ચતુષ્કોણ નામે ઓળખાય છે. આ રહ્યું બેટા. આકૃતિ 8.5-6 ના ચતુષ્કોણ એબીસીડીમાં એડી બરાબર સીડી અને એબી બરાબર સીડી એટલે કે પાસ પાસેની બાજુની બંને જોડની બાજુ સમાન છે. તે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, પતંગાકાર ચતુષ્કોણ કહેવાય છે. નોંધીશું, ચોરસ, લંબચોરસ, સમબાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચોરસ છે, ચોરસ સમાંતર બાજુ, લંબચોરસ સમાંતર બાજુ, સમબાજુ સમાંતર બાજુ. હવે આ તમને ખરા ખોટામાં ભવિષ્યમાં પૂછી શકાય શું છે એમાં ધ્યાન આપો. ચોરસ એ લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ બંને છે. ચોરસ છે, લંબચોરસ પણ કહેવાય, સમબાજુ ચતુષ્કોણ પણ કહેવાય.
પતંગાકાર એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. પતંગાકાર શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. સમલંબ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, કારણ કે આમાં બે બાજુ સરખી હોય. પતંગાકાર ને સમલંબ એ સમાંતર બાજુ નથી, એક જ જોડતી રેખાઓ પરસ્પર સમાંતર છે. આવા સમાંતર બાજુ ચતુષ્કોણ માટે બંને જોડની રેખા સમાંતર જોઈએ. લંબચોરસ સમબાજુ ચતુષ્કોણ નથી, કારણ કે લંબચોરસની વેલ્યુ છે અલગ થઈ જાય. જોઆર્યો આ લંબચોરસ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, કારણ કે એક ખૂણો કાટખૂણો હોય, અહીંયા કાટખૂણો ન હોય. આકૃતિ 8.6 માં સમાન પરિમિતિ 14 સેમી છે, તેવો એક લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ડીપી ગુણ્યા એબી. ડીપી આર્યું લંબ, ડીપી ગુણ્યા એબી. આ એબી લંબચોરસનું ક્ષેત્રફળ એબી ગુણ્યા એડીથી ઓછું થશે, કારણ કે ડીપી છે એડીથી નાના થાય. મીઠાઈની દુકાનવાળા સામાન્યતઃ તાસકમાં વધારે ટુકડાઓનો સમાવેશ કરે તે માટે બરફીને સમાંતર બાજુ ચતુષ્કોણના આકારમાં કાપે. અવાકાર કાજુ કતરી આવી જોઈએ. ફરી વખત ખાતા પહેલાં બરફીના ટુકડાનો આકાર જોજો. હવે આપણે આગળના ધોરણમાં ભણી ગયેલા સમાંતર બાજુ ચતુષ્કોણના કેટલાક ગુણધર્મોનું પુનઃ અવલોકન કરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ. એક કાગળના ટુકડામાંથી સમાંતર બાજુ ચતુષ્કોણને વિકર્ણથી કાપો. આવી રીતે આકૃતિ 8.7 બે ત્રિકોણ મળશે. આ ત્રિકોણ શું કહેવાય? એક ત્રિકોણને બીજા ત્રિકોણ ઉપર મૂકો, જરૂરિયાત જણાય તો ફરી એક વખત ફેરવો. શું નિરીક્ષણ કરો છો? જુઓ કે બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ છે. બંને ત્રિકોણ કેવા છે? એકબીજાને એકરૂપ છે, સમરૂપ છે. બીજા કેટલાક સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આ કામ કરો. દરેક વખતે જોશો કે બે એકરૂપ ત્રિકોણ થાય. હવે આ પરિણામ આપણે સાબિત કરીએ. બેટા આપ લોકોએ આ પ્રમેય ઘરે 3 વાર લખવાનું છે. આ પ્રમેય આપ લોકોએ 3 વાર લખવાનું છે. કેવી રીતે? ધીરે ધીરે. પ્રમેય 8.1 સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. બેટા આ પ્રમેય સાબિતી વાળો છે, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ આપની સામે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરદો. A, B, C, D. હવે એસીને જોડવાના આવશે ત્યારે કહેશું. આ સમાંતર બાજુ થઈ. સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ પક્ષ. આપેલી માહિતીને પક્ષ કહેવાય. વિદ્યાર્થીઓ ધારો કે કશું ન આપ્યું એટલે ધારો કે નામ આપણે આપ્યું છે એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એબીસીડી કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એને કોઈ પણ એક વિકર્ણ આપણે એસી લઈએ. વિદ્યાર્થીઓ એસી તેનો વિકર્ણ છે. એસી તેનો વિકર્ણ છે. સાધ્ય જે આપણે સાબિત કરવાનું હોય તેને સાધ્ય કહેવાય. બે એકરૂપ ત્રિકોણ
ત્રિકોણ એબીસી, એકરૂપ ત્રિકોણ એસીડી. એ બી સી એ સી ડી બે બહીને. હવે સાબિતી, ચાર માર્કનું પ્રમેય તમને સાબિતીમાં પૂછાય છે. હવે પછીની મંથલી હશે ફેબ્રુઆરીમાં, આઠમું ચેપ્ટર તેમાં હશે, તો શક્ય છે. હા 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 એ ઓકે બેટા, વેરી ગુડ. હવે તમે જુઓ બેટા, બીસી અને એડી સમાંતર છે, આ એની છેદિકા થાય, બરાબર છે. આકૃતિમાં બીસી સમાંતર એડી તથા એસી તેની છેદિકા છે. આપની સમક્ષ અહીંયા દોરી દઉં નાની આકૃતિ, આ એ ડી બી સી આ બે સમાંતર છે, એની છેદિકા છે, બરાબર. તેથી ખૂણો, કોઈ જાતની ઉતાવળ નહીં કરવાની. ઉતાવળ કરનાર હંમેશા દંડ પ્રાપ્ત કરે, દંડ એટલે માર્ક જાય, બરાબર. ખૂણો ડી એ સી, આ ખૂણો બરાબર ખૂણો એ સી બી, યુગ્મ કોણોની જોડ, સમીકરણ એક પણ કહી શકો છો. અંગ્રેજી અક્ષર ઝેડ બનાવ્યો, કયો ખૂણો બહેનો? અંગ્રેજી અક્ષર ઝેડ, બરાબર છે. હવે એસી બરાબર એસી સામાન્ય બાજુ બેટા, ત્રિકોણ એસીડીમાં એસી આવે, એબીસીમાં એસી આવે, આ એની સામાન્ય બાજુ થાય બે ત્રિકોણની. તેમજ હજી જોજો, હ કોઈ જાતની ઉતાવળ કરવામાં મજા નથી. હવે આ સમાંતર થયા, આ એની છેદિકા કહેવાય, બી એ સી અને ડી, તો આ બે ખૂણા સરખા થાય જેમ આ બે ખૂણા સરખા થયા, બરાબર. આકૃતિમાં એબી સમાંતર સીડી તથા એસી તેની છેદિકા છે, તેથી ખૂણો બી એ સી, આ ખૂણો એકરૂપ ખૂણો એસીડી, આ ખૂણો યુગ્મ કોણોની જોડ, સમીકરણ ત્રણ. તમારી સામે અહીંયા સાઈડમાં એટલે જ કર્યું, તમને અલગથી દેખાય, બરાબર છે. તેથી ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એસીડી માટે ખૂબ આખું સમીકરણ એક બે ત્રણ મુજબ ખૂણો બાજુ અને ખૂણો ખૂબ આખું શરત મુજબ, ખૂબ આખું શરત મુજબ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એસીડી પ્રમેય પૂરું થાય ત્યારે આવી સુંદર મજાની રચના કરવાની હોય છે, નિશાની કરવાની હોય છે બેટા. હવે આ પ્રમેય તમને ચાર માર્કમાં પૂછાય, હજી હું રિપીટ કરાવીશ એક વખત, શાંતિથી અભ્યાસ કરો, સ્ક્રીનશોટ લઈ લો બેટા. ચાર માર્કમાં જ્યારે આવું સુંદર પ્રમેય પૂછાતું હોય તો જરી પણ નબળાઈ આળસ કરાય નહીં. સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે,
ધારો કે એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, એ સી તેનો વિકર્ણ છે. ધારો કે એટલા માટે કંઈ આપેલું નહોતું, સાધ્ય બે ત્રિકોણ રચાણા એ બી સી અને એસી ડી બે એકરૂપ છે. સાબિતી આકૃતિમાં બીસી એટલે આ બાજુ, એ ડી એટલે આ બાજુ, તથા એસી તેની છેદિકા છે. અહીંયા પણ મેં તમને કરેલું છે, જો અહીંયા અહીંયા તો ડીએસી ડીએસી આ ખૂણો, એ સી બી એટલે આ ખૂણો યુગ્મકોણની જોડ થાય. અંગ્રેજી અક્ષર ઝેડ રચાય છે, અંગ્રેજી અક્ષર ઝેડ અહીંયા જુઓ, એન નથી આ, ઝેડ બોલવાનો. એસી બરાબર એસી આ બેની સામાન્ય બાજુ છે. હવે બીજી આકૃતિ, એ બી અને સી ડી સમાંતર છે, એસી એની છેદિકા થાય, તો બીએસી એકરૂપ એસી ડી યુગ્મકોણની જોડ સમીકરણ ત્રણ. તો આ બે ત્રિકોણ માટે ખૂબ આખું સમીકરણ એક બે ત્રણ, ખૂણો બાજુ ખૂણો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એસી બી. ચાલો બેટા, હવે વધારે આપણી મિટિંગ ન લંબાવતા આપણે મિટિંગ પૂર્ણ કરીએ. પ્રમેય બે વાર લખજો,